કાકા કેરી બાપા વાઈન દીકરો ખાય. આપણે પેલા એવી કહેવત હતી કે કેરી વવાય નહીં, આપણે વાયુ હોય તો આપણે ખાવા ના રહેવી, આપણા દીકરા ખાય. એવું હવે નથી રહ્યું. હવે ખેડૂતને તરત રિઝલ્ટ જોઈએ અને તરત રિઝલ્ટ મળે જ છે. આપણે આજે આંબો વાયો, આ ત્રીજા વર્ષે આનું રિઝલ્ટ તમને મળી જાય. અને એવું નથી કે આપણી જમીનમાં આ વસ્તુ શક્ય નથી, એવું કંઈ છે જ નહીં. મેં આ બધું તમે રિઝલ્ટ જોઈ શકો છો. હું જાતે ખેડૂત છું, પણ મેં ખેતી મારા 40 વર્ષના આયુષ્યમાં કરી નથી. હું પોતે નોકરી ને એ રીતે કરતો. ખેતીમાં તો મને 45 વર્ષે એવો વિચાર આવ્યો કે હવે આડુંઅવળું બીજી કોઈ ખેતી સિવાય બીજું કંઈ કરાય નહીં. આપણા બાપ દાદાની જમીનમાં આપણે ખેતી જ કરવી જોઈએ. એટલે હું 45 વર્ષે આ ખેતીના ક્ષેત્રમાં આવ્યો. અને તે બાગાયત કે ભાઈ આપણે કંઈક નવું કરીએ. આપણા બાપ દાદા તો ખેતી કરતા જ હતા. આપણે કંઈક નવી ખેતી એવી કરવી કે જેથી આવનારી પેઢીને કંઈક પ્રોત્સાહન મળે અને નવી ખેતી થાય. એટલે મેં આંબાની ખેતી કરી. તો આંબાનું ભલે 2 વર્ષ એની પાછળ થોડીક મહેનત થાય, પણ તમારી સામે રિઝલ્ટ છે જ. અને આપણી જમીનમાં આપણે હવામાનમાં બધું અનુકૂળ છે. એટલે તમે બધું અશક્ય વસ્તુને શક્ય કરી નાખી. કોઈ અશક્ય નથી કે આ વસ્તુ ના થાય. આપણા પ્રયત્નો એવા કરીએ અને મહેનત કરીએ તો રિઝલ્ટ મળે જ છે. અને આ રિઝલ્ટ મને તો 100% એવું છે કે ગાય આધારિત ખેતી તમે કરો એમાં કોઈ વસ્તુ અશક્ય નથી. અને હું તો કહું છું કે ખેડૂતો પોતાના શેઠે 2 ઝાડ વાવી નાખે તો પોતાના ઘર ખાઈ તો થઈ જાય. મારા મારા બગીચામાં 100 આંબા છે. અત્યારે હાલ બધા આંબામાં કેરી ફળ મળે જ છે અને અશક્ય નથી. મેં સફરજનના જે કંઈ પ્રયત્નો કર્યા એમાં રિઝલ્ટ છે. અને આવતી સાલ સફરજન મારા બગીચામાં હશે એવો 100% ખાતરી આપું તમને. અને આવતી સાલ તમારે ગમે તે ખેડૂતને જોવા અને માર્ગદર્શન લેવા માટે મારા ફાર્મની વિઝિટ કરજો. ચોક્કસ મને આનંદ થશે. તમારા જ્ઞાનમાં મને કંઈક નવું જાણવા મળશે, મારા બગીચામાં તમને કંઈક નવું જાણવા મળશે. એટલે 100% ખેડૂતો જાગૃત થાય અને બાગાયત ખેતી તરફ વળે, બસ એવા પ્રયત્નો આપણે કરવા છે અને ખેડૂતો સુખી થાય. આપણા કેસર જ છે ને? તો હા, કેસર. એટલે મારા બગીચામાં મેં કેસર વાવી. પછી હવે આવતી સાલ મારે આમ્રપાલીના 50 બીજા ઝાડ કરવા છે. એટલે 100% રિઝલ્ટ છે જ. ગુંછા દેખાય ખાલી ખરી કેરી? હા, 2 વર્ષથી કેરી હું ખાઉં છું અને બજારમાં જાય જ છે કેરી. કેવો ટેસ્ટ છે? બહુ એકદમ મીઠો. બસ હવે 15 દિવસ પછી કેરીનું કટિંગ નીકળશે. બરાબર. પણ કાકા કેટલાને ખબર હશે આપણા વિસ્તારમાં? હા, કે આટલી બધી ખેતી, આવા પ્રકારની ખેતીઓ આપણા તાલુકા જિલ્લામાં થાય છે. આમાં એવું છે, લગભગ ખેડૂતને ખબર તો હોય જ છે, પણ પ્રયત્નો કરવા નથી. એવા ખેડૂત ઘણા છે કે ચીલા ચાલુ ખેતી જ આપણે કરવી, બાકી નવું કઈ અખતરા નવા કરવા નહીં. એવા ઘણા ઓછા ખેડૂતો છે કે જે આ રીતે બીજા બાગાયત તરફ વળ્યા છે. પણ હું એવું માનું, આપણી ખેતી તો આપણે કરવી જ છીએ. આપણે કઈ એવું નથી કે બધી જમીનમાં આપણે બાગાયત કરવી. આપણી જે કઈ જમીન હોય એમાં 1 ટુકડો 5 વીઘા 10 વીઘા એવો પ્રયત્ન કરો કે આપણે એમાં બાગાયત કરીએ અને કંઈક નવું કરીએ અને આપણા આવનારી પેઢીને કંઈક નવું એમાંથી મળે શીખવા. આ તો ચોખ્ખું તો કહેવાય ને, ગમે તેમ તમે ઉગાડેલું તમારા સ્વાસ્થ્ય 100% છે. આપણા બગીચામાં આપણે એવા ફળ બધા વાવી કે આપણા કામમાં આવે, આપણા સગા સંબંધીમાં કામમાં આવે અને આપણા વિસ્તારના લોકો એ શુદ્ધ ફળો ખાય અને એમના આરોગ્યને પણ સારું રહે. Thank you.
બતાવું ને સફરજન એપલ આપણે પેલાની માન્યતા એવી કે આપણી જમીનમાં આંબા ના થાય સફરજન ના થાય પણ એ પ્રયત્ન કરવાથી બધું થાય જ છે એ નક્કી જ છે અને આપણા પ્રયત્નો એવા છે કે આપણી જમીનમાં નવો પાક છે એટલે એને આપણે આ ખતરા રૂપે 5 ઝાડ લગાવ્યા છે પણ ઝાડનો વિકાસ જોતા એવું લાગે કે આ હવામાનમાં સેટ થઈ જશે અને એમાં આ સાલ ફ્લાવરિંગ પણ આવ્યું છે પણ ફ્લાવરિંગ અત્યારે ડ્રોપ થઈ ગયું આવતી સાલ ફ્રૂટ આવશે એ 100% વિશ્વાસ છે જાગૃત બની ગયા છે અમારા કેરી વાવી નાખી લીંબુ ચીકુ જામફળ બધી ખેતી થાય છે બસ ખાલી તમારે હિંમત દાખવવી પડશે થોડુંક માર્ગદર્શન મેળવો મળો આવા જાગૃત ખેડૂતોને મળો તમે તમને બધી માહિતી આપવા તૈયાર છે આ ખેડૂતો પણ તમે કઈક કરો પોતાના માટે કરો પોતાનો વિકાસ કરો એક બે ઝાડ વાવી તો જુઓ અખાતરો કરો હું દર વખતે કહું છું ખેડૂતો અખાતરો કરશો તો જ આગળ જશો હવે આ બધી વસ્તુ એવી થઈ ગઈ છે કે બાપ દાદા મૂકી નહીં કહેતા કપાસ જીરું એરંડા એ જ કરતા રહેશો તો આવક નહીં વધે અને આ શુદ્ધ તો છે તમે જોઈ શકો છો કેરીઓ આ તો તોડવા નહીં દે બાકી હું તોડી લે તમારા એકાદી બે કેરીઓ પણ તોડવા નહીં દે પણ તમે વિચાર તો કરો કે શુદ્ધ ખાવા મળે તમને પહેલી વસ્તુ શુદ્ધ ઓર્ગેનિક મજા આવે ને ચલો આવી જ સાથે નવા ખેડૂતો સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી આપો મને રજા જય જવાન જય કિસાન.